विद्यार्थी मित्रों, तमે જે અત્યાર સુધી શબ્દ પ્રક્રિયાનો ઉપયોગ વિશેની માહિતી તમે મેળવી છે, ત્યાર પછી હવે આવે છે ટૂલબાર ખસેડવા. ટૂલબાર ખસેડવા એટલે કે તમારે મૂવિંગ કરવું. દાખલા તરીકે તમે જે અહીંયા નિશાન તમારું જોઈ શકો છો, આ આકૃતિ તમારી આખી, જે કોમ્પ્યુટર ચાલુ કરો અને તમારું જે ઉબુન્ટુ સોફ્ટવેર ચાલુ કરો છો ત્યારે તમે આવું ચિત્ર જોઈ શકો છો. અને એ ચિત્ર છે તમારું, એમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, વિન્ડોઝ, હેલ્થ વગેરે જેવા મેનુ બાર આપેલા છે. આને તમે ટાઇટલ બાર કહી શકો. આ બટન તમારે બંધ કરવા માટે વપરાશે. આ મિનિમાઇઝ અને આ મેક્સિમાઇઝ, જે મોટી સ્ક્રીન, ફૂલ સ્ક્રીનમાં મિનિમાઇઝ એટલે કે જે આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન છે એના કરતાં થોડું નાનું, અને આ રેડ કલરમાં જે બતાવે છે એનામાં એ છે આપણું બંધ કરવા માટેનું બટન છે, કે જે ટૂલબારને ખસેડવા એટલે કે આકૃતિમાં ડ્રેગ કરવું, માઉસનું બટન દબાવી રાખી અને ખેંચવું. હવે તમને આ જે એડિટ, ફાઇલ, વ્યૂ, ઇન્સર્ટ, એ જે મેનુ બાર બતાવેલા છે એ જ મેનુના ચિત્રો સહિત તમને બતાવેલું છે, કે જે સેવ કરી શકાય, ઓપન કરી શકાય, ફાઇલને જસ્ટિફાઈ કરી શકાય, એવી રીતે તમને એના ટૂલ્સ આપેલા છે. એ ટૂલ્સ દ્વારા તમે કરી શકો છો. ત્યાર પછી છે હેન્ડલેસ ઓફ ટૂલબાર્સ, એટલે કે ટૂલબારને જાવા દેવું હોય તો તમારે આ લીટી ઉપર ક્લિક કરવાનું છે, અને આ લીટી ઉપર ક્લિક કરેલું હોય એને તમારે ક્લિક માઉસ દ્વારા કર્સરથી ક્લિક કરો એટલા તમે એને સંતાઈ જવું, એટલે કે સ્ક્રીન ઉપર દેખાવું નહીં, એવી રીતે તમે કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમારે જે પણ અક્ષરના સ્ટાઇલ બદલાવી હોય, કઈ રીતે લેવું છે, ઇટાલિક કરવું છે, સાઇઝ વધારવી છે, બોલ્ડ કરવા છે, એના માટેનું તમને અહીંયા વિકલ્પ બતાવે છે કે જે તમે એમાંથી કરી શકો છો. ત્યાર પછી આને રૂલર કહેવાશે, કે જે ઉપર નીચે પેજને ખસેડવા માટે તમે જોઈ શકો છો. ત્યાર પછી છે નવી દસ્તાવેજ ફાઇલ બનાવવી. ત્યાર પછી છે ઓપન ઓફિસમાં તમે ઘણી બધી રીતે નવી દસ્તાવેજ ફાઇલ બનાવી શકો છો. તમે દસ્તાવેજમાં નવી ફાઇલ બનાવવા માટે એક રીત એ છે કે પહેલાં તમારે ક્યાં જવાનું છે, ફાઇલ મેનુમાં. ક્યાં જવાનું છે, ફાઇલ મેનુમાં. ત્યાર પછી તમારે ન્યૂ કમાન્ડમાં ક્લિક કરવાનું થશે. તમે જ્યારે ફાઇલ મેનો ખોલો છો ત્યારે શું આવે છે, ન્યૂ, ત્યાર પછી તમારે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે કે બ્લેન્ક પેજ તમારે કમાન્ડ પસંદ કરવાનો છે, અને બ્લેન્ક પેજ તમારી સ્ક્રીન ઉપર આવી જશે. ત્યાર પછી છે કીબોર્ડ પરથી કંટ્રોલ એન કી એક સાથે દબાવી શકીએ, અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આપવામાં આવેલ ન્યૂ આઇકોન ઉપર પણ ક્લિક કરવાથી તમે નવું ડોક્યુમેન્ટ લઈ શકો છો. ત્યાર પછી છે ટેમ્પલેટમાંથી નવી દસ્તાવેજ ફાઇલ બનાવવી, એટલે કે રાઇટર દ્વારા નવી દસ્તાવેજ ફાઇલ બનાવવા આપણે રાઇટર આપવામાં આવેલ ટેમ્પલેટનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે દસ્તાવેજ ફાઇલ માટેની કેટલીક પૂર્વનિર્ધારિત તૈયારી, એટલે કે ફાઇલ, ન્યૂ, પછી ટેમ્પલેટ એન્ડ ડોક્યુમેન્ટ. ઓલામાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ આપણે લઈએ છીએ નવી ફાઇલમાં, ત્યારે આમાં ટેમ્પલેટ એન્ડ ડોક્યુમેન્ટનો આપણે ઉપયોગ કરવાનો થશે. ત્યાર પછી છે તમે જે અહીંયા જે ચિત્રમાં જોઈ શકો છો એવી રીતે તમારી પાસે જ્યારે પણ તમે ચાલુ કરો ત્યારે આ રીતે તમે ચિત્ર જોઈ શકો છો, ત્યારે એમાં ન્યૂ ડોક્યુમેન્ટ લેવાનું છે. ત્યાર પછી અહીંયા ન્યૂ માય ડોક્યુમેન્ટમાંથી પણ કરી શકો છો, અને તમને અલગ અલગ કઈ રીતે તમારે માય ટેમ્પલેટ એટલે કે તમારે જે માય ટેમ્પલેટ ચાલુ કરવું હોય અને નવું લેવું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો. તમને અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે. આવી રીતે તમારી આકૃતિમાં આખું તમે ચિત્ર જોઈ શકો છો. ત્યાર પછી છે હયાત દસ્તાવેજ ખોલવા, એટલે કે તમે જે ફાઇલ બનાવેલી છે એ ફાઇલને તમે ખોલવા માટે હયાત દસ્તાવેજ ખોલવા, એટલે કે કોઈ પણ સોફ્ટવેર મારફત દસ્તાવેજ ખોલી શકાય છે. કોઈ પણ ફાઇલ બનાવેલી હોય તમારી કોમ્પ્યુટરમાં તો તમે તમારા નામથી સેવ કરેલી ફાઇલને ફાઇલમાં જઈ અને ઓપન કમાન્ડ ઉપર ક્લિક કરવાથી તમે તમારી સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર આપવામાં આવેલ ઓપન આઇકોન ઉપરથી પણ ક્લિક કરી અને ખોલી શકો છો તમારા નામની ફાઇલને. પણ ક્યારે શક્ય બને કે તમે જ્યારે તમે ફાઇલ સેવ કરો છો ત્યારે તમે કયા નામથી સેવ કરો છો એ ફાઇલનું નામ ચોક્કસ ખબર હોવું જોઈએ.
अथवा तो बीजू के तमे तमारी माय डॉक्यूमेंट में जाई अने तमारा नामनी फाइल सेव करेली होय ई फाइल ने तमे खोलवाथी पण तमारी फाइल तमे ओपन करी शको, अथवा तो तमे स्टार्ट માં જઈ અને ત્યાર પછી પણ ક્લિક કરો એટલે કે જેટલી એક દિવસમાં ખોલેલી ફાઇલ હશે એ બધી જ ફાઇલોનો લિસ્ટ તમને બતાવશે. અથવા તો કંટ્રોલ પ્લસ ઓ શોર્ટકટ કી છે, ઈ કી દબાવવાથી પણ તમે તમારી ફાઇલને ખોલી શકો છો. બીજું કે ડાયલોગ બોક્સમાં દર્શાવતી ફાઇલોની યાદી ટૂંકી થાય તેમ કરવું હોય તો ડાયલોગ બોક્સમાં ફાઇલનો ચોક્કસ પ્રકાર પસંદ કરવો પડે, જે છે રાઇટર. એવી ફાઇલો જ દર્શાવે જે તમે ફાઇલ ટાઈપના ખાનામાં દર્શાવેલી હોય, એટલે કે તમે તમારા ડોક્યુમેન્ટમાં પણ કોઈ પણ જાતની ફાઇલ હોય તો એ તમે તમારા ફાઇલના નામથી તમે શોધી શકો છો. ત્યાર પછી છે દસ્તાવેજ ફાઇલને સાચવવી, એટલે કે સેવિંગ ડોક્યુમેન્ટ. એટલે કે તમે જે તમારા નામથી ફાઇલ સેવ કરો છો એ ફાઇલને તમારે તમારા ફોલ્ડરમાં સેવ કરીને લાંબા સમય સુધી સાચવવી છે તો તમારે ફાઇલ મેનુમાં જઈ અને સેવ કમાન્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી સેવ કમાન્ડ તમે ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે કયા નામથી ફાઇલ સેવ કરવા માંગો છો, તો એ તમે તમારા નામથી ફાઇલ સેવ કરી શકો છો. કંટ્રોલ પ્લસ એસ કી એકસાથે દબાવીને સેવ કરી શકો, અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પરનું સેવ બટન પર ક્લિક કરવાથી પણ તમે તમારી ફાઇલને સેવ કરી શકો છો. ત્યાર પછી ફાઇલ સાચવવાની ક્રિયા પ્રથમવાર કરવામાં આવતી હશે. દાખલા તરીકે તમે એકવાર તમારી ફાઇલને સેવ કરી દો છો અને બીજા દિવસે તમે ફરીથી એ જ ડોક્યુમેન્ટમાં તમે તમારી વધારાની એક્સ્ટ્રા માહિતી એડ કરો છો તો એમાં માત્ર ફરીથી સેવ કરવાની જરૂર પડતી નથી, પણ જે તમે ફાઇલ સેવ કરેલી છે એ જ ફાઇલમાં તમે સેવ કરી શકો. દાખલા તરીકે શોર્ટકટ કી તમે કંટ્રોલ પ્લસ એસ દબાવો એટલે તમે જે ફાઇલ સેવ કરેલી છે એ જ ફાઇલને તમે ફરીથી એમાં માહિતી એડ કરી શકો છો. ત્યાર પછી છે તમારે તમારા ફાઇલનું નામ બદલીને બીજી નામથી તમારે સેવ કરવું હોય તો તમારે કંટ્રોલ એસ કી દબાવીને સેવ કરી શકો નહીં, તેથી તમારે સેવ એઝ કમાન્ડ ક્લિક કરવું પડે, જેથી કરીને તમે સેવ એઝ કમાન્ડ દબાવશો એટલે તમને ફરીથી તમારું નામ પૂછશે અને નામ પૂછશે એટલે તમને બીજા નામથી સેવ કરવા માટેની સૂચના મળશે. એટલે તમે તેમાં બીજા નામથી સેવ કરી શકો, અથવા તો ફાઇલમાં કોઈ પણ જાતના સુધારા વધારા કરવાનું હોય અથવા કોઈ પણ અદ્યતન જાતનું કોઈ પણ માહિતી તમારે ફરીથી એડ કરવી હોય તો તમે ફાઇલના નામથી પણ પાછળથી પણ તમે એક્સટેન્શન લગાવી અને ફાઇલ એડ કરી શકો. અને જ્યારે તમે ફાઇલ એડ કરો તમારા નામથી ત્યારે પાછળથી તમારે ડોટ ઓડીટી આપવાનું ફરજિયાત રહેશે, જેથી કરીને તમે ઉબુન્ટુનું ફાઇલ તમે તમારી રીતે ઓળખી શકો છો. ત્યાર પછી છે આપમેળે દસ્તાવેજ સાચવવો, એટલે કે અચાનક જ વીજ પુરવઠો ખોરવાઈ જવા કે આકસ્મિક ઘટનાઓને પરિણામે દસ્તાવેજમાં લખવામાં આવતા લખાણ કે સુધારા વધારા ગુમાવવા ન પડે તે માટે ઓપન ઓફિસ શૂટમાં દસ્તાવેજ આપમેળે સચવાઈ જાય છે, કે જે ઓટો સેવ તમારે જે પણ તમે જે સેવ કમાન્ડ માટે તમે જે ડોક્યુમેન્ટ ખોલવા માટેનું જે આપેલું છે એવી જ રીતે તમારે ઓટો સેવમાં કમાન્ડ ઉપર ક્લિક કરવાથી તમે તમારી ફાઇલ ઓટોમેટિક સેવ થઈ જશે અને જેટલી તમે સવલંત અમુક નિયંત્રણ સમયાંતરે કરશો એ સમયાંતરે તમારું દસ્તાવેજમાં તમે જેટલું પણ માહિતી એડ કરશો એટલી માહિતી વધારાની તમારી એડ થઈ જશે. તમારે બીજું કે ટૂલ્સમાં જઈને ઓપ્શન લોડ અને સેવ જનરલ પસંદ કરવાનું રહેશે તો પણ તમે ઓટોમેટિક સેવ કરી શકો છો. ત્યાર પછી છે બીજો એ કમાન્ડ આપેલો છે કે જે સેવ ઓટો રિકવરી ઉપર ક્લિક કરવાથી પણ તમે તમારી માહિતીને ઓટોમેટિકલી સેવ થઈ જશે, જેથી કરીને ગમે ત્યારે કમ્પ્યુટર બંધ થાય તો તમે તમારી રીતે માહિતી એડ કરેલી છે એની રીતે એ સેવ થઈ શકે. ત્યાર પછી છે માઇક્રોસોફ્ટ વર્ડના દસ્તાવેજ તરીકે સાચવવા, એટલે કે તમે જ્યારે ફાઇલ સેવ કરો છો ત્યારે તમારી ફાઇલ સેવ કરો એટલા માટે કે સિમ્બોલ સાથે સેવ થાય છે, ખબર પડે આપણા ડોક્યુમેન્ટમાં કે આ એક્સેસની ફાઇલ છે, એચટીએમએલની ફાઇલ છે, વર્ડની ફાઇલ છે કે નોટપેડની ફાઇલ છે. તો ધારો કે બંને કે બનાવેલ દસ્તાવેજ તમારે અન્ય વ્યક્તિને મોકલવાનો હોય અને તે વ્યક્તિ ઓપન ઓફિસ સ્યુટ રાઇટર સોફ્ટવેરનો વાપરતો ન હોય તો
तो राइटर सॉफ्टवेर थी आपने तैयार करेला दस्तावेज अन्य व्यक्ति तो उपयोगी थई शके छे। जो ते व्यक्ति ओपन ऑफिस राइटर नो उपयोग करतो होय अथवा तो आपने आपना राइटर द्वारा तैयार करेली ओडीटी दस्तावेज फाइल ने अन्य व्यक्ति ने मोकले तो आपने एमा एमएस वर्ड स्वरूपे रूपांतरित करी अने त्यार पछी तमारे फाइल मोकलवानी जरूर रहेशे। तो फाइल सेव एज कमांड पसंद करवो पड़े, એટલે કે એક ફાઇલ સેવ તો કરેલી છે પણ જો દાખલા તરીકે બીજા કોઈ વ્યક્તિને મોકલવાની થાય તો આપણે સેવ એઝ કરી અને એને એમએસ વર્ડમાં ફેરવી અને ત્યાર પછી ડાયલોગ બોક્સમાં ડોક્યુમેન્ટને આપણે મોકલાવી શકીએ। ત્યાર પછી તમે આ ચિત્રમાં જોઈ શકો છો સિલેક્ટ ફાઇલ, એટલે કે જે ફાઇલ આપણી છે એ ફાઇલને આપણે એડ કરી અને એને ટેક્સ્ટ ડોક્યુમેન્ટમાં ફેરવી અને ઓડીટી નામથી સેવ કરી અને ત્યાર પછી મોકલવાની રહેશે। તો તમે જોઈ શકો છો કે એમએસ વર્ડ સ્વરૂપે ફાઇલ સાચવે તે પહેલાં તમારે ઓપન ઓફિસ સ્યુટમાં નિર્ધારિત સ્વરૂપે ફાઇલ સાચવી લેવી જરૂર છે, કે તમે જે ઓફિસ સ્યુટની ફાઇલ જે છે એ એમએસ વર્ડના સ્વરૂપમાં ફેરવો છો એ પહેલાં તમે તમારા ડોક્યુમેન્ટમાં સાચવી લેવાની જરૂર પડે, કે જેથી કરીને આપણે એમએસ વર્ડની ફાઇલ જે તૈયાર કરેલી છે એ ફાઇલને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ છીએ। ત્યાર પછી છે પાસવર્ડ, એટલે કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય આપણે તો પાસવર્ડ સાથે ફાઇલને સાચવી શકીએ છીએ। સેવિંગ ફાઇલ વિથ પાસવર્ડ, એટલે કે રાઇટર દસ્તાવેજને સુરક્ષા પૂરી પાડી શકે છે। તમે અત્યારે જોઈ હશે કે મોબાઈલમાં પણ આપણે કેટલા બધા પાસવર્ડ હોય છે કે જે અલગ અલગ ફોલ્ડર પ્રમાણે આપણે પાસવર્ડ આપેલા હોય જેથી કોઈ પણ વ્યક્તિ આપણા સિવાય ખોલી ન શકે। તો એવી રીતે આપણે ફાઇલ સાચવવા માટે પહેલાં તો આપણે ફાઇલ પછી સેવ એઝ કમાન્ડ પસંદ કરવાનો છે। જ્યારે તમે કોઈ દસ્તાવેજને પહેલી જ વાર સાચવી રહ્યા હોવ તો ફાઇલ સેવ કમાન્ડ ઉપર ચાલશે, એટલે કે કોઈ પણ આપણે ફાઇલને પહેલાં સેવ કરીએ છીએ તો એ ફાઇલને આપણે દસ્તાવેજ તરીકે સાચવવા માટે આપણે સેવનો કમાન્ડ ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી એ જ ફાઇલને બીજા નામથી ઓળખવું હોય તો આપણે સેવ એઝ કમાન્ડનો પણ ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી છે સેવ ડાયલોગ બોક્સ, સેવ વિથ પાસવર્ડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે, જેથી કરીને આપણે સેવ બટન પર ક્લિક કરો અને આકૃતિ પ્રમાણે આમાં તમે જોઈ શકો છો આ રીતે તમે અહીંયા બતાવેલું છે સેવ એઝ અને સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી સેવ કમાન્ડ ઉપર ક્લિક કરેલું છે જેથી કરીને તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એન્ટર કરવાનો છે તમારો પાસવર્ડ, એટલે કે તમે જે ધારેલો પાસવર્ડ હોય એ તમે એન્ટર કરી શકો છો। ત્યાર પછી રીનેટર પાસવર્ડ નામના ખાનામાં ફરીથી એનો એ જ પાસવર્ડ ટાઈપ કરવાથી તમારી ફાઇલ પાસવર્ડ દ્વારા સુરક્ષિત થઈ જાય છે। જે પાસવર્ડનું ખાનું છે એ પાસવર્ડમાં તમારે સેવ કરવાનું છે અને ત્યાર પછી તમારે પાછું રીનેટ પાસવર્ડ, એટલે કે ફરીથી એનું જ કરવાનું છે, જેથી કરીને તમે અહીંયા તમે બોક્સમાં જોઈ શકો છો આ રીતે તમારું હશે। આમાં તમારે પછી ડાયરેક્ટ તમે જ્યારે પણ પાસવર્ડ પૂરો થઈ જાય એટલે તમારે ઓકે કરવાનું થશે। વિદ્યાર્થી મિત્રો, હવે તમે જે પાઠ્યપુસ્તક તમારું આપેલું છે એ તમે સામે રાખજો તો જ તમને ખબર પડશે થિયરીમાં, જેથી કરીને તમને સમજાઈ શકે અને તમારી ઘરે જો કદાચ હોય તો તમારે પ્રેક્ટિકલ કરવું હોય તો પણ તમે કરી શકો છો।